મઢા જેવા રોટલા ને માખણ ખાય એને ત્યાં ભગવાન આપે છોકરાઓ પાંચ પાંચ છ છ હાથ. હા પણ ખોટી વાત તો મને કયો બાપ, આ બધા ખાધેલ પીધેલા જોઈ લ્યો, હજી અડી ખમશે ને આમ જોવા મામા, હજી હજી અહીંથી તમે દોડાવો ને આ ચુવાનિયાઓને દોડાવો ને બાપાઓને દોડાવો તો બચાવ આપેલા પહોંચે, ઓલા તો કચાવ થઈ જાય રસ્તા. ખોટી વાત જ મને કયો હે, આપણે ભુજ મોકલા હોય તો અંધારથી પાછા આવે છોકરા. ખોટા ખોરાક થઈ ગયા સાહેબ, ડાલડા વાળાના ખોરાક થઈ ગયા. આ તો ઘી ખાય, રોટલા ખાય, મઠા જેવા રોટલા ખાય છે સાહેબ. ચાલો તો ડુંગરો ચડીને કુળદેવીને ચુંદડી ઓઢાડવા જશો. ડુંગરાવાળી તમને આખરી પહેલી કોઈને પ્રશ્ન કરશે કે દીકરા ડુંગરો ચડીને મને ચુંદડી ઓઢાડો એવા, આ ડુંગરાવાળીને રાજી કરવા આવ્યો હોય પહેલાં તારી ઉમરાવાળી માને ખારો ખાટલો લઈ દીધો. ડુંગરાવાળીને રાજી કરવી હોય તો પહેલાં ઉમરાવાળીને રાજી કરજો. તમારી ઉમરાવાળી રાજી થાય તો તમારી ડુંગરાવાળી રાજી થશે, એટલું યાદ રાખજો સાહેબ. પહેલાં ઉમરાવાળી ઉમરામાં હોય એને રાજી કરો. ચાલો બેનો ભાઈઓને ગવડાવું. તમે હા કે ના કયો તો જ ગૌરવ પૂછું. ભાઈઓને ગૌરવું, આપણે વેર લેવું છે. હા પાડે વેર લેવું છે તો હા લેવું છે. હાલો ભાઈ એક કડી ગાઓ. બોરે આપડી મોછું ના પાણી નો જવા જોઈએ ભાઈ, આ મોછું રાખવી જોઈએ. શું કે વિજયભાઈ આમ કરવા થાય ને ભાઈ, આમ આમ ભલે ઝીણી ઝીણી પણ હોવી જોઈએ, હોવી તો જોઈએ રાખવી. આમ કરવા જાય ત્યાં ઓલી હામી ઉભી થઈ કે તારે ડામર રોડ ને મારે ડામર રોડ આવતો રે લે હું છે. એક બેન અમારે ટ્રેનની માલિકો સામે સામે બેઠા હતા અને એક ભાઈ સામે બેઠા હતા. ભાઈ આમા મામા મામા કરે આમ ન ખામ આમા કહે એટલે આમ કરે. એની પત્ની બાજુ બેઠેલા પણ લાજ કાઢીને બેઠેલા. એટલે મેં કીધું તમે ન કેમ આમ આમ કહો, મને કે આમ ન કહીએ તો વાળ ઉગી. બહુ સારું કહેવાય તમારા પત્ની મને કે લાદ કેમ કાઢી નવા જમાના હન કે એને બહુ ગહી નહીં કહે મુઈ શું ઉગી મને કે મુઈ શું. હસો બાપ હસો, જિંદગીમાં હસવાનું છે. ચાલો માં એટલે શું, હવે આપણે માં ઉપમાન આપી શકાય એનું નામ માં, કોઈ દી નિરાશ ન થાય એનું નામ માં, કોઈ દી એના દીકરાના અવગુણ ના દેખાય એનું નામ માં, હિંમત ના હારે એનું નામ માં, બધા દૂર જાય ત્યારે નજીક આવે એનું નામ માં, સામુ છોકરો ગમે એટલું બોલે છતાંય મનમાન લઈ આવે એનું નામ માં, ભૂખી રહીને પોતાના છોકરાને જમાડે એનું નામ માં, રાત્રે રાહ જોતી હોય આપણી એનું નામ માં. માનો પ્રેમ અનહદમાં છે, માનો પ્રેમ સરહદમાં નથી. ભગવાન ઘરે ઘરે દર્શન દેવા નથી જઈ શક્યો હોય એટલે ભગવાને માનું સર્જન કર્યું છે. ત્રણ પ્રવાહ ભેગા થાય ત્યારે માનું સર્જન થાય છે, એક દૂધનો પ્રવાહ, બીજો આંસુનો પ્રવાહ અને ત્રીજો લોહીનો પ્રવાહ. આવા ત્રણ પ્રવાહ ભેગા થાય ત્યારે એક માનું જગતમાં સર્જન થાય છે. માં વિનાનું ઘર અને ઘર વિનાની માં એ જગતના મોટા કલંક છે. માને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ દોસ્તો. માના ચરણોની માલિકો સ્વર્ગ છે. હું 45 વર્ષ મારી માની સાથે રહ્યો, મને કંઈ ખબર નથી પણ મને એટલી ખબર છે કે સ્વર્ગ ક્યાંય હોય તો એ માના ચરણોની માલિકો છે, એટલું યાદ રાખજો સાહેબ. મા બાપના ચરણો, બાપ છે ને એ સ્વર્ગનો દરવાજો છે, એ કુરાનમાં લિખા હૈ માં કે કદમો મેં જન્નત હૈ ઓર બાપ હૈ વો જન્નત કા દરવાજા હૈ. બાપ છે સ્વર્ગમાં પ્રવેશવાનો દરવાજો છે. તો ભગવાનથી એક ડગલું માં આગળ છે. ભગવાન આપણને સુખ, ભગવાન આપણને સુખ ને દુઃખ બંને આપે છે, જ્યારે આપણી માં તો આપણને સુખ જ આપે છે, એટલું યાદ રાખજો. માં કોઈ દી સંતાનને દુઃખ નથી આપતી, એટલું યાદ રાખજો. ભગવાનનો ફોટો લ્યો, બાજુમાં માનો ફોટો રાખો, બેને કયો વહેલા જમાડશે એના હાથે જમીશ, તો કોઈ ફોટામાંથી ભગવાનના હાથ બહાર નહીં આવે. પણ તમારી ડોસી જેવી માં છે તો ઊભી થઈ રહોડ આમ જે થાળી પીરસીને લઈ આવશે એ તમને પહેલાં જમાડશે. માટે માને પહેલાં ભજો, ભગવાનના ફોટાને ભજવાની પછી જરૂર છે. ત્રીજી વાત કહું તો ઠેસ વાગે ત્યારે મોઢામાંથી ઓય માં શબ્દ નીકળી જાય છે. ઠેસ વાગે તો શું કહી ઓય માં, હે ઘણા એમ કે ઓય બાપા કેમ નથી નીકળતું. દુઃખમાં માં યાદ આવે,
પણ ઓય બાપા શબ્દ ક્યારે નીકળે ખબર છે કે આપણે મારુતિ લઈને જતા હોય ને બાજુમાંથી 18 વ્હીલ નો ખટારો ખરરાટ કરી નીકળી જાય અને ત્યારે આપણા મોઢામાં નીકળે બાપરે બાપ. મોટી મુસીબતમાં બાપ કામ આવે અને નાસી મુસીબતમાં માં કામ આવે છે, એટલું યાદ રાખજો સાહેબ. મોટી મુસીબત હોય, હા મોટું બજેટ બાપ પાસ કરવું હોય તો બાપો જોઈએ, એમાં માં હાલે નહીં. ચાલો ભગવાન થી એક ડગલું માં આગળ છે. માને ભજો તો ભગવાન મળે, પણ ભગવાનને ભજો તો માં ન મળે. ચૂંટણી ડિસેમ્બરમાં છે, આપણે અત્યારે ચૂંટણી કરીએ છીએ. ભગવાન ઉમેદવાર છે અને એક બાજુ માં ઉમેદવાર છે, આ બે ઉમેદવારો છે, આપણે એની ચૂંટણી કરીએ છીએ. સાંભળો, બધા આંગળી ઊંચી કરીને મત આપવાનો છે. કોણ કોને જીતાડશે તમારે સમજવાનું છે. જેટલી આંગળી ઊંચી થાય જેને વધારે મત મળે એ ચૂંટણી જીતી જશે. એક ઉમેદવાર માં અને એક ઉમેદવાર ભગવાન. તો પહેલો પ્રશ્ન તમને એ કરું છું કે આમાંથી ભગવાનને જેણે સાક્ષાત આંખે જોયા હોય એ આંગળી ઊંચી કરે. કોઈ ભગવાનને જોયા છે? નથી જોયા. ભગવાનની ડિપોઝિટ ગઈ. ચાલો, જેણે પોતાની માને જોયું હોય એ આંગળી ઊંચી કરે. જેણે જોયું હોય એ ઊંચી કરે, ન જોયું હોય ન ઊંચી. ઉપરથી ટાઈપ કાવીને જમીનમાંથી પ્રેક્ટાવે એને નહીં જોયા હોય. ચાલો, તો બધાએ મત માને મળે છે તો માં જીતે છે આ ચૂંટણી. ભગવાનને આપણે જોયા નથી, માને આપણે સવે જોઈ છે. નરોડાની માલિકો 28 વર્ષના દીકરાને કેન્સર થયું. માને ખબર પડી મારા દીકરાને કેન્સર થયું છે. માં અનજળ પાણીનો ત્યાગ કરીને બેસી ગઈ. જ્યાં સુધી મારા દીકરાનું કેન્સર નહીં મટે ત્યાં સુધી અનજળ પાણીનો ત્યાગ કરું છું. 1 મહિનો 11 દિવસ સુધી માં જીવી. 1 મહિનો 11 દિવસ પછી માનું મૃત્યુ થયું અને 3 મહિના પછી દીકરાના કેન્સરના રિપોર્ટ કરાવ્યા. તો કેન્સરના રિપોર્ટ નહીં લાવ્યા હતા, દીકરાને કેન્સર મટી ગયું હતું. આ ચમત્કાર નહોતો, પણ માં પોતાની બાકીની જિંદગી પોતાના દીકરાના નામે લખી અને ચાલી ગઈ હતી. આ જગતની માં છે. મારી માનું મૃત્યુ થયું એને આજ 15 વર્ષ થઈ ગયા છે. કોઈ ઊભું નહીં થયા પ્રસંગ કહું છું ત્યાં સુધી. 15 વર્ષ થયા. 15 વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે હું મારી માને યાદ કરીને રોયો ન હોઉં. એક પણ દિવસ નહીં. એ હતી સઘળું હતું સુખ એની સાથમાં, એ ગઈ સઘળું ગયું સુખ એની સંગાથમાં. પ્રોગ્રામ કરીને ઘરે આવું ને તો દરવાજો ખોલવો ન પડે, ખુલી જતો હતો. મારો દીકરો આવ્યો, થાકેલો હશે, ઉજાગરો હશે. આજ કોઈ દરવાજો ખોલનાર નથી. આ એવું કોઈ કહેતું નથી કે તમે થાકી ગયા છો. એવું કોઈ કહેતું નથી કે તમને ભૂખ લાગી હશે. અમારા જીવન તો હાઈવે ઉપર સાહેબ જીવીએ છીએ. અમે ઘરે ઓછા રહીએ છીએ અને હાઈવે ઉપર જાજા દોડીએ છીએ. માં અમારી સલામતીની પ્રાર્થના કરતી હતી સાહેબ. એ પ્રાર્થના કરનારી માં ચાલી ગઈ છે સાહેબ. રાત્રે 3 વાગે શાકના રોટલી કરી નાખી. મારા દીકરાને બહારનું નામ આવ્યું. મારો દીકરો માંદો પડી છે. કેટલી વાર લાગે હમણાં કરી દો ભાઈ. એટલે જનેતાની તોલે કોઈ ના આવે, બીજી બધી લુખા લાડ લડાવે. જગતમાં જન્મ દેનારી રે મારી, જનેતાની તોલે કોઈ ના આવે, માની તોલે જગતમાં કોઈ ના આવે. એટલે કહું છું દીકરાઓને કે મધ્યરાત્રિએ તમારી માટે જાગનારી ને તમારી ચિંતા કરનારી તમારી માને બધાને ભૂલજો, પણ માને ભૂલશો નહીં એટલી મારી તમને પ્રાર્થના છે. સખત દીકરાનું ધ્યાન રાખે, સખત પળે પળે ધ્યાન રાખે. મારો દીકરો, મારો દીકરો, મારો લાલો, મારો કાનો, મારો. જરાક મોઢું આમ જોઈ જાય ત્યાં તો એને કઈક થવા માંડે. શું થાય છે ભાઈ તને? તું કેમ બોલતો નથી ભાઈ? મારાથી કઈ તને બોલાઈ ગયું ભાઈ? મને બોલાઈ ગયું હોય તો કે હવે હું નહીં કહું લે. બસ ભગવાનને આજે પ્રાર્થના કરું છું. મારી પાસે ધન સંપત્તિ ને દોલત છે, પરમાત્માને તમામ પાછા આપી દેવા માટે તૈયાર છું. બદલાની અંદર મને મારી મરી ગયેલી માના જિંદગીના થોડા દિવસો જોઈ છે, મને કઈ નથી જોતું. એવી જનતા જો છોકરાઓ દીકરાઓ સમાજના યુવાન મિત્રો તમને ભગવાને આપી હોય તો રોજ એના ખોળાની માલિકો 10 મિનિટ માથું રાખીને સુઈ જાજો. જો મસ્તી આંખો મેં હૈ વો મદિરા લઈ મેં નહીં, દિલ કી અમીરી કોઈ બહાર લઈ મેં નહીં, શીતલતા પાને કે લિયે કહાં ભટકતા હૈ માનવ, જો માં કી ગોદ મેં હૈ વો હિમાલય મેં નહીં, જો માં કી ગોદ. માં દીકરાનો સમય માંગે છે, માને કાંઈ નથી જોતું. જુનાગઢનો વતની છું, 10x10 ખોલી વણઝારી ચોકની માલિકો રહેતો હતો. મારા ઘરમાં લાઇટ નહોતી, પહેરવા માટે કપડાં નહોતા, ખૂબ ગરીબી હતી. મારી પાસે મારી માં હતી,
પ્રસંગ સાંભળજો. હું રાતે વાંચવા બેસું તો માં દીવો કરીને બેસે, ફાનસ કરીને બેસે, માં આખી રાત જાગે. હું માને પૂછું, માં તું શું કામ જાગે છે? તો માં મને એમ કે, બેટા તારો હાથ ફાનસના ફોટા ઉપર ન પડી જાય, ને દીકરા તું દાજી ન જાને એટલા માટે હું જાગું છું. માં અગરબત્તી વણે, માએ અમારે માટે કામ કર્યા, કોઈથી કોઈના વાસણ વીટકા, કોઈના લગડા ધોયા, કોઈના ગોદડા સીવા, કોઈના દાણા વીણા, કોઈની રસોઈ કરવા જાય. કામ કરતા કરતા એ જન્મની જગદંબા દેવી માના હાથ સોજી ગયા. હાથમાં એક કાચની બંગડી બે હાથમાં પહેરી, કારણ કે હવેની છોકરીઓ બંગડીઓ નથી પહેરતી, સુહાગની નિશાની છે. મારી દીકરીઓને વિનંતી છે, બેટા એક રસની કે કાચની બંગડી પહેરજો. ભલે તમે સુધરી ગયા હોય મને વાંધો નથી, પણ તમારા સુહાગની નિશાની છે ને મીટાવી ન દો એટલું યાદ રાખો. સર ચાંદલો નથી કરતી હવે છોકરીઓ, હાથમાં બંગડી નથી પહેરતી, પહેરો બાપ મંગળસૂત્ર નથી પહેરતી, સુહાગની નિશાની છે. માના હાથ સોજી ગયેલા, એટલા બધા સોજી ગયેલા, એમાં એક દિવસ કાચની બંગડી તૂટી ગઈ, ખૂચી ગઈ, ખૂનને બદલે પાણી નીકળું છે. માં ખૂબ રડી, પછી તો માં સુહાગણવા છતાંય બીજી બંગડી ને પહેરી શકે. બીજી એક વાત કહી દઉં, જેના ઘરની માલિકો વિધવા માં હોય ને એને હાથ જોડીને મારી પ્રાર્થના છે, એને ખૂબ સાચવજો. વિધુર પિતા હોય કે વિધુર માતા હોય તો દીકરાઓને પ્રાર્થના છે, એને એને ખૂબ પ્યાર કરજો. એનો જીવન સાથી ચાલ્યો ગયો છે, તમે ગમે એટલો પ્રેમ કરો ને તોય તમારો પ્રેમ એને ઓછો છે, એટલું યાદ રાખજો. અરે ખૂબ પ્યાર કરજો, ખૂબ પ્યાર કરજો. વિધવા માને દિવસમાં 3 વાર પૂછજો, હે માં કઈ કામ છે, હે માં કઈ જરૂર છે. પણ આપણે તો વિધવાને જોઈને મોઢું બગાડીએ, વિધવાને આપણે અપશુકન માનીએ છીએ. સાહેબ હું તો ત્યાં સુધી કહું છું, પરમાત્મા તમારો નવો બંગલો બનાવે અને ગણપતિની મૂર્તિ પૂજા માટે ન મળે ને તો એ બાજુટ ઉપર તમારી વિધવા માને બેહાડી એનું પૂજન કરી લેજો. વિધવા માં ગણપતિ કરતા પણ વધારે પવિત્ર છે, એટલું યાદ રાખજો. કોઈ સ્ત્રીને વિધવા થવાનો કોઈ કોઈ ખુશી નથી હોતી, એટલું યાદ રાખજો સાહેબ. વિધવા માને સાચું, વિધવામાં મોટા સુખન છે. સ્ત્રી પોતાના પતિને એમ કીધું, તમે પેલા વયા જાઓ, કા હું તો સ્ત્રી છું, રોહડામાં જઈને મારે 2 રોટલી કરી લઈશ, તમે નહીં જીવી શકો, તમે નહીં જીવી શકો, તમારા પગ દુખતા છે ને તો વહુ નહીં દાબે, મર્યાદા નડશે, પણ હું કદાચ રહી જઈશ, તમે વયા જાવ તો મારા પગ દાબાશે તો કદાચ એ દાબી શકશે, મર્યાદા નહીં નડે. વિદુર પુરુષ તો બહુ બહુ જ તકલીફ હોય છે, વિદુર પુરુષ ને સાહેબ ઘણી મર્યાદાઓ નડતી હોય છે. સાહેબ માં બંગડી બીજી નહોતી પહેરી શકતી, તે દિવસે મારા અરમાન હતા કે મારી માના હાથની માલિકો સોનાની બંગડી બનાવી, ક્લિપ વાળી પાટલા બનાવીને પહેરાવીશ. એ દિવસે મને અરમાન હતા કે મારી માને ગળામાં સોનાની માળા મઢાવીને મારી માને પહેરાવીશ. એ દિવસે મને અરમાન હતા કે મારી માએ આખી જિંદગી ફાટલો સાડલો પહેરીને જીવી છે, એ માને મોંઘા મોંઘો સાડલો પહેરાવીશ. અફસોસ, જે દિવસે માને શણગારવી, દિવસે મારી પાસે પૈસા નહોતા, જે દિવસે મારે માને શણગારી હતી મારી પાસે સંપત્તિ નહોતી, જે દિવસે મારી માને શણગારી હતી દિવસે મારી પાસે સગવડ નહોતી. આ સગવડ છે, સંપત્તિ છે, ઘરે દોમ દોમ સાહેબી છે, પણ કોને શણગારું? આજ મારી પાસે મારી મા નથી. તમારી પાસે મા હોય તો એને શણગારી લેજો. ચારે ચારે ભાઈઓને મારી ખૂબ પ્રાર્થના છે, ખૂબ વિનંતી છે. આપ સંસ્કારી છો એટલે તો આવો મોટો પર્વ કર્યો છે પિતાને લાડ લડાવવાનો, પણ આ પિતાના જિંદગીના છેલ્લા જેટલા વર્ષો છે ને એને ખુશીથી ભરી દેજો. વડોદરાની માલિકો એક માજી એકલા રહેતા હતા, એના દીકરાઓ અમેરિકાથી આવેલા, એને 3-4 દીકરા. મારો કાર્યક્રમ સાંભળી ને ચારે ચાર દીકરા અમેરિકાની માલિકો ખૂબ સેટલ થયેલા, પણ એને સાંભળ્યું ને કે માં હોય જાય પછી માં નહીં મળે, માને અમેરિકા ગમે નહીં, એટલે માં અમેરિકા જાય નહીં. 3 દીકરાઓએ નક્કી કર્યું કે આપણે 3-3 મહિના ધંધો ત્યાં બંધ રાખીને આપણે 3-3 મહિના માની પાસે એક એક કપલે રહેવું, અને બાકીના 3 ભાઈઓ એક ભાઈનો ધંધો સંભાળે. આજ પણ એ ચારે ચાર ભાઈઓ 3-3 મહિના અમેરિકાથી આવીને પોતાની માને સાચવે છે. જિંદગીના છેલ્લા 10-15 વર્ષ આ પિતા માટે માને ભૂલશો નહીં, બાપને ભૂલશો નહીં. સાહેબ કહેવાનો અર્થ, ત્રણે ત્રણ દીકરાઓ આજ, ચારે ચાર દીકરાઓ આજ પ્રાર્થના કરું છું કે પિતાશ્રીના જેટલા જિંદગીના
છેલ્લા વર્ષો છે એને ખૂબ ભાવથી અને ખૂબ પ્રેમથી ભરી દેજો. એનું કારણ છે માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં, સગળું મળશે જગમાં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં, માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં, સગળું મળશે, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. ઉપકાર ભૂલશો નહીં, ઉપકાર ભૂલશો નહીં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. ભોગવશો તમે ખોટી જપ પછી જાપ, ચરણે ન ચૂમી લેજો, ગુરુને સુધારી લેજો, ચરણે ન ચૂમી લેજો, ગુરુને સુધારી લેજો. ગુણ ગાશો નહીં, ઉપકાર ભૂલશો નહીં, હવ ગુણ ગાશો નહીં, ઉપકાર ભૂલશો નહીં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં, સગળું મળશે જગમાં, મા બાપ. ચાલો બાપા હું છે, ફટાફટ તમને બાપા ને બે વાત કરી દઉં, પ્રસંગ બાપા નો છે, પણ બાપા મોડા આવ્યા એટલે માએ લાભ લઈ લીધો, કારણ કે મહેમાનો ને હાંચવાના હતા ને. કેટલા ભાઈઓ બાપા? ચાર ભાઈઓ. અહીંયા કેટલા હાજર? આ તો એ ઉપર બેઠા બેઠા રાજી થતા છે. વાહ, બહુ સરસ. તમે મોટા? એ મોટા. અરે વાહ વાહ, સરસ સરસ, વાહ, સરસ પરિવાર છે. દીકરાઓ, હલો, બાપા તો બાપા છે ને, પણ છોકરાઓને મોટા ભાગે બાપ નો ગમે, માં બહુ વાલી લાગે. નો ચમચો છોકરો એટલે છોડી બાપની ચમચી. પપ્પા પપ્પા, અરે તારી તો કઈક લેવું લાગે તારે. પપ્પા પપ્પા, મારો પપ્પુ, માલો પપ્પુ, માલો પપ્પુ. પપ્પા પાસેથી બજેટ પાસ કરાવું છે, મોબાઈલ લેવો છે, કિન્ટચ. છોકરો નળિયા ચાલે ઉપર, આપણે પેલા નળિયાવાળા મકાન હતા, છોકરો નળિયા ચાલતો હતો, બાપુ હેઠે ઉભો હતો, અને લૂ લાગી જાય આ વૈશાખ મહિનો એટલે બાપા નીચે ઉભો આવ્યો. છોકરા કે બેટા હેઠા ઉતરી જા, લૂ લાગી દે હેઠો ઉતરી જાવ. પણ આજના માને, અરે બાપા હમણાં થોડાક પતી જાય, હમણાં થોડીક વારમાં પતી જાય, હમણાં પતાવી દો, પછી વારે વારે ક્યાં ચડું. બાપાએ વિચાર્યું કે આ એમને એમને હેઠો ઉતરે, એટલે બાપાએ શું કર્યું, છોકરો નળિયા ચાલતો હતો, એનો નાનકડો છોકરો હતો, એ ઘોડિયામાં હિસકતો હતો નીચે, એ ઘોડિયું આખું લઈને તડકે મૂકી દીધું. છોકરો નળિયા ઉપરથી ઠેકડો મારીને હેઠાવ્યો, બાપા ખબર નથી પડતી ને લૂ લાગી જાય. કે બેટા હું એ જ કહું છું તને, લૂ લાગી જાય હેઠો ઉતરે ને મારા દીકરા, હેઠો ઉતર. અને જેમ તારો વાલો છે ને એમ તું મને ખૂબ વાલો છો.
जन्म दी तो येने तूने दुख बैठे अपार पाले पोसे मोटो फिर ममता नो बंडा सेवा यानी करी ले जो दुआ यानी लई ले जो सेवा यानी लई ले जो दुआ यानी लई ले जो फरज चुपशो नहीं एने दुभव शो नहीं फरज चुपशो नहीं एने दुभव शो नहीं सगलो मर से जग मा बाप बाप मर से नहीं મેનેજમેન્ટ વાળાને કેવું પડશે ભાઈ પાંચ મામા આપો ને પાંચ કાકા આપો ને પાંચ ફુવા મોકલજો ને લગ્ન ની માલિક પર મને જાન લઈને જવું છે ને કાકા મોકલો કાકા આ સંયુક્ત કુટુંબ ને ભેગા પાંચ પાંચ છ છ હતા ને આનંદ આવતો તો આનંદ દિવાળી ભેગા થઈ તો હિલોડા લઈએ આપણા ઘરની માલિક પર આનંદ મારા બાપા હવે તો હું ઉતરો ને ઉતલી ખાલી દિવાળી જેવું લાગતું જ નથી દેવાવાળી જેવું લાગે છે ચાલો બાપા એક છોકરીના બાપાને કીધું બાપા 50,000 રૂપિયા આપો કા મેડિકલ કોલેજમાં જવું છે એડમિશનની ફી ભરવી છે બાપો કે બેટા પણ બાપને એમ થયું મારો છોકરો મારા હિસાબે રહી જાય એટલે બાપાએ છાપા જોવા શરૂ કર્યા એમાં એક છાપામાં લખ્યું હતું કે પૂનાના ઉદ્યોગપતિને કિડનીની જરૂર છે બાપો ગયો કિડની વેચી આવ્યો 50,000 રૂપિયા લેવો છોકરાને દીધા છોકરે મેડિકલમાં ડૉક્ટર બન્યો અને એક દિવસ બાપે કીધું છોકરાને કે બેટા 2,000 રૂપિયા જોઈશ મને આપને તો છોકરો કે શું કરવા 2,000 રૂપિયાને હમણાં વ્યવસ્થા નહીં થાય ત્યારે બાપે કીધું બેટા તારા 50,000ની વ્યવસ્થા કેમ કરી હતી એ તો પૂછ બેટા મારી પાસે નહોતા ને આ મારા શરીરનો અંગ કાઢી અને મારા દીકરા મારી કિડની કાઢીને તારી 50,000 રૂપિયાની ફી ભરી હતી આ એ તારો બાપ છે લેવાનો છે ધીમો વગર છે બાઈડીને કહે બાઈડીને જો મરી જાવ ને તો અહીંયા આટલું પડ્યું છે સાચવું છે પછી આપણે વયા જાય ને પછી બાઈડીના ભાઈને કામ આવે તાલી પાડો મારી વાત સાચી હોય તો તાલી પાડો ખોટું નથી કહેતો હું મારા દીકરા અત્યારના ચોકલેટી જમાયું છોકરાઓ પૈસા ભેગા થાય તો હારા પાય જઈને કે પપ્પા પપ્પા ઇન્વેસ્ટ કરવા છે ક્યાં કરું તારી તો તારા બાપને પૂછ ને તારા બાપે એટલા ઇન્વેસ્ટ કર્યા એ પેલા ખાડો પૂરી દે પછી જા તારા હારાની પાસે તારા હારા તો ખાડો ખોદે એવી મોકલી એ ધીમો વગાડ ચાલો તીરથ તારા કામની આવે દુઃખ થયા ચરણે ન ચૂમી લેજો ફૂલને સુધારી લેજો ચરણે ન ચૂમી લેજો ફૂલને સુધારી કટો બેન કહેશો નહીં કોઈ ભવે છૂટશો નહીં કટો બેન કહેશો નહીં કોઈ ભવે છૂટશો નહીં અરે સગળું મળશે જગમાં બાપ મળશે નહીં સગળું મળશે જગમાં બોલો જોર થી બોલો બોલો માઈ માં બાકી બધાય સાબા છોકરીઓ તમને આવડે છે બોલો માઈ માં બાકી બધાય વેરી ગુડ પતિ એની માનું કયું કરતો હોય તો શું કહેવાય
બોલો બોલો માવડીઓ માવડીઓ પતિ પત્ની નું કયું કરતો હોય તો શું કહેવાય બાયલો બાયલા વધી ગયા બાયલા ધીમો વગાડે તમારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો તો છોકરો ઉઈ પડો બાપાને રિક્ષામાં બેહાડીને વૃદ્ધાશ્રમમાં મૂકવા બાયલો હાલો વૃદ્ધાશ્રમની માલિકો જઈ એના બાપાને અંદર મૂકીને છોકરો બહાર નીકળ્યો તો બાયલીનો ફોન આવ્યો તમારે બાપાને કહી દો કે મહેરબાની કરીને વારે વારે પાછા ઘરે ન હોય આવે એનો ટાંટ્યો તો ક્યાંય ટકતો જ નથી વૃદ્ધાશ્રમમાં નહીં નિરાતે રહીએ વરી કહે છે ફંક્શનમાં આપણે ઘરે કાંઈ અવયા ના આવે દિવાળીને અને બે તો ન્યાજ કરે દિવાળીને બધું કહેજો બાયલો પાછો અંદર ગયો કેવા બાપાને ત્યાં તો બાપા ટ્રસ્ટી ની આરે તાળીઓ પાડીને વાતું કરતા હતા ખુશી હતા જેવો છોકરો ટ્રસ્ટી પાસે પહોંચ્યો એટલે બાપા એના રૂમમાં ગયા તો ઓલાય છોકરો ઓલાય પૂછ્યું ટ્રસ્ટીને કે મારા બાપા તમને ઓળખે છે હા ઓળખે જ તો કે કેટલા ટાઈમથી કે તારા બાપા છે ને મને તને કેટલા વર્ષ થયા કે 23 વર્ષ કે તારો બાપ મને 23 વર્ષથી ઓળખે છે કે મને સમજાણું નહીં મને 23 થયા તમને મારો બાપ 23 વર્ષથી કેવી રીતે ઓળખે સાંભળવું છે ભાઈ હા વાત એવી છે કે તારો બાપ મને 23 વર્ષથી એટલા માટે ઓળખે છે કારણ કે હું વૃદ્ધાશ્રમ ચલાવું છું ને બાજુમાં અનાથ આશ્રમ ચલાવું છું આજ તારો બાપ 23 વર્ષ પહેલાં અનાથ આશ્રમમાંથી તને દત્તક લઈ ગયો છે અને મોટો કર્યો છે બેટા એટલે હું 23 વર્ષથી તારા બાપને ઓળખું છું ત્યારે છોકરાની આંખ ખોલી આહોડાની ધાર કે જે બાપે મને બાપનો છાંયો આપ્યો મને દત્તક લઈ અને મોટો કર્યો એ બાપને આજે હું વૃદ્ધાશ્રમની માલિકો મૂકવા આવ્યો માને વૃદ્ધાશ્રમમાં મૂકવાયો અને તમને બધાને કહી દઉં છું બાયડી આડી હાલે ને તો કહી દેવાનું જા તારા બાપને ઘરે ઘર ભેગી થા મારી માન મારો બાપ પેલા છે હિંમત ના પાડે એટલે બિચારા સાચું બોલે એમાં હું ખોટું છે બોલે બાયડી ની વાહે લટ્ટી જડે પટુડી ગરબા ના લઈએ ને એ કઈ હકે જે બાયડી ની વાહે ગરબા લેતા હોય ને આજુબાજુમાં પ્રેમ કરાય હું ના નથી પાડતો ખૂબ પ્રેમ કરો બૈરા ને પ્રેમ અતિ કરો બિચારી બધું મૂકીને આવી છે બધું મૂકીને આવી છે અને પ્રેક્ટિસ છે એટલે બધું તમને મુકાવી દે પણ આપણે ટેવ નથી પાડવી આપણે તો ડોહા ડોહી મા બાપ આપણા ભેગા જોઈ કહી દેવાનો નિકાળ કોઈ નથી હાંચવાનું એને બધી ખબર છે એક બૈરી વારે વારે ના વરને ધમકી દીધે લખે તમે મને બોલશો તમારા બાપને ખેલે વહી જાય તમે મને બોલશો તમારા બાપને ઓલો બિચારો છાનો મનો થઈ જાય મને એમ કે છે આવું કે મેં કહી દે નીકળી જાય અને પ્રોગ્રામ સાંભળીને ગયો ને ઓલી બોલી કઈક મારા બાપને ઘરે વહી જાય ઓલો કે નિકાલ એક ભરી બહાર તો કઈ 1.5 કલાકમાં પાછી આવી કા બસ નથી મળતી અરે તને સ્પેશિયલ ટેક્સી કરી દઈ સાહેબ અને વહી જાય તો પત્ની પસંદગી સે મિલતી હૈ ઓર માં તો કિસ્મત વાલો કો મિલતી હૈ એટલું યાદ રાખજો સાહેબ મા બાપ ને ભેગા રાખજો છોકરાઓ ભેગા રહેજો અને બાપા તમને કહું છું છોકરાઓ મુંબઈ છે ને અહીંયા કોઈ છે ભેગા તમારી નહીં તમને તો અહીંયા જ ગમતું હોય છે કે મુંબઈ છો અહીંયા છો કે મુંબઈ અચ્છા ચાતું રહેવો ચારે ચાર છોકરાને ઘરે રહેવું મહિનો તમને ગમે એટલો ટાઈમ મહિનો એવું કંઈ નક્કી નહીં રાખવું હા નહીં તરફ ટાઈમ બાંધી દે તો બહુને ખબર પડે કે ટાઈમ પૂરો થયો બાપાનો ક્યાં ચારે ચાર વહુ ક્યાં બેઠી હાથું છોકરો 1 2 3 હો ચારે ખર્ચો ભારી કરાયો હો નાના દાખલાનો બરાબર અરે ધડસા જેવા એક હરખા છેટ પહેર્યા છો પણ ચારે જો માથે ઉઠ્યો છો મને બહુ ગમે ખાનદાન મા બાપની સંસ્કારી બી કર્યો સર આશીર્વાદ તમારે ચારે ચારે બાંધવાનું છે બાંધવામાં સમજો ને ઝઘડવાનું ચારે આમાં 3 મજબૂત છે ને 1 નબળી છે એ ઉભો રે બેન તો ખાતી નથી બાપા બરાબર કોઈ જેઠાણીઓની કોઈ તકલીફ ખરી નથી ને બીજા પ્રોગ્રામમાં આવું ત્યારે આને હરકી કરી દેજો કા તમે દુબળી પડી જાજો ચારે ચારે ઝઘડો કરવાનો શેના માટે ઝઘડવાનો આ બાપાને રાખવા માટે ઝઘડવાનો
બાપા માનન્યા રહે, બાપા માનન્યા રહે, તું હેની બાપાને પકડી રાખે છે બાપા? હજી માલ ખરો ખરો ને? ઓય દબાવી રાખજો, હાચવજો હાચવજો, આપી દીધું તો હું રહી ગયો ને વેલો મેલો, તો મારો છઠ્ઠો ભાગ પડો. અને આમાંથી બાપાઓને કહો અંગૂઠો મારતા હોય ને ખાસ સાચવજો, જમીન લોટ નચો એને ખાસ ધ્યાન રાખવાનું. અંગૂઠો બંગૂઠો મારતા હો, કરોડનો અંગૂઠો છે, રાતે ભીનો ભીનો લાગે તો ઉઠીને જોવું, હવે સાઈમાં નથી બોલ્યો ને, રાતે હું તો અંગૂઠો મોઢા લઈને હોઈ જાઉં. સારું બાપ, માયા મૂકી દીધી છે તો હવે છોકરાઓની ને બહુની જવાબદારી બધા. જો તમને કહું આચારે ભાઈ, કોક વાર ઝઘડે ને એને ઝઘડવા દેવા ભલે માથા પછાડે, તમારે તો આંકડા ભીડીને ચારે એક જ રહેવું. સમજી ગયું બેનું? દીકરીઓ મારી વ્યાસપીઠની દીકરીઓ છે, હું બ્રાહ્મણ છું, કાંઈ નહીં આપીને જાઉં તો હું મારી વ્યાસપીઠને અન્યાય કરીશ. ભાઈઓને ઝઘડવું એટલું ઝઘડે હોવ, જે બધા સુખી છે પણ એક એક જણ કઈ વસ્તુ લઈ આવે ને તો ચાર વસ્તુ આવી જોઈએ. ગમે એ બારગામ જાય, સ્ત્રીઓ માટે આવે તો ચાર આવવું જોઈએ, પુરુષ માટે આવે તો ચાર આવવું જોઈએ, છોકરાઓ માટે આવે તો બધા માટે આવજો. વેચીને ખાવ ને બાપ, તો પરમાત્મા રાજી થશે, એટલું યાદ રાખજો. તમારા ઘરની માલિક કરો, વેચીને ખાઓ, બધાને ખુશી કરો, આપીને ખાઓ. હા, બીજું આપણા ઘરમાં આપણી માં દખલ ન કરે એનું ધ્યાન રાખવાનું. મોટાભાગે દીકરીના ઘર કોણ ભાંગે? એની માઉ. અરે તો એટલું બધું કામ કરત મેના, અરે મેના તું બહુ કામ કરે છે, તારી જઠાણી કુંદન તું બેઠી બેઠી ખાય લે. આવું હોતું હોય છે કાય? આવી તમારી માં, કોઈ દુનિયાની માં ને દીકરીના ઘરની માલિકો દખલગીરી નહીં કરવાની. આ બેઠેલી બધી માં કહું છું, છોકરીઓ પાણીને હારે ગઈ હોય તો હારે જવું જ નહીં. એટલે તો આપણા જમાનાની માલિકો એમ કહેતો હતો કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. એ આ રિવાજ એટલા માટે હતો કે જેથી કરીને આપણે એને ઘરે રોકાય નહીં અને દીકરીને ખોટી શિખામણ ન આપીએ, એટલે દીકરીના ઘરનું પાણી નહોતા પીતા સાહેબ. આ બાકી પાણી હું બધું પીવાય, જમાઈના ઘરનું પાણી ન પીવાય, જમાઈને આખે આખો ખાઈ જવાય. ચાલો મારા મારા પત્ની શેમ્પુની પડીકી લેવા, હું આમ કરીને શેમ્પુ નાખ્યું, માથું ઓળતો હતો, માથામાં ઘૂંચ પડી. મારા પત્ની દાંતિયો લઈને આવ્યા, મને કે જલ્દી વળી દો, માથામાં ઘૂંચ પડશે. હવે આમાં કે ઘૂંચ પડવા જેવું છે નહીં, વાળ એ ગોઠવવા પડે. જેમ વાળ ઓછા થાય ને એમ હાંચવે બહુ લોકો. તમે જોજો, તમારે દાંતિયો માગવો હોય તો કોઈ ટાલિયા પાસે માગવો, એની પાસે તો હોય જ. ક્યાંક વારે વારે આમાં જ કરતો, એમ ફૂગા જ પાડતો બેઠો બેઠો. જીણા દાંતે માથું વળ્યું, માથામાં ઘૂંચ પડી ગઈ. પછી મોટા દાંતે માથું વળ્યું, માથું સરસ ઓળાઈ ગયું. ત્યારે મને ખબર પડી કે જીણા દાંતે માથાની ઘૂંચને ઉકેલી નથી શકતા, માથાની ઘૂંચ ઉકેલવા માટે મોટા દાંતિયાની જરૂર પડે છે. એમ સાહેબ, ઘરમાં તકલીફ ઊભી થાય ને તો યુવાન દીકરા કે વહુ એ ઘરની ઘૂંચને ઉકેલી શકતા નથી. એ ઘરની ઘૂંચને ઉકેલવા માટે ઘરની માલિક મોટા દાંતિયા રૂપિયા આવા વડીલોની જરૂર પડે છે, એટલું યાદ રાખજો. એટલે મા બાપને ભેગા રાખજો ભૈરવીમાં. લીલો લીલો દુઆએ માં બાપકી કટેરી પાઈ, લીલો લીલો દુઆએ માં બાપકી સરસઈ ઉતરે કી કટેરી પાઈ, લીલો લીલો દુઆએ માં બાપકી સરસઈ ઉતરે કી કટેરી પાઈ, સરસઈ ઉતરે કી કટેરી પાઈ, સરસઈ ઉતરે કી કટેરી તમને એમ નથી, અમે મહેમાન છે, ખાધું નથી. આ કળિયુગ આવ્યો કહેવાય, નહીં તો બેનું દીકરીઓ જમતી ભાઈ જ્યાં સુધી ન જમે ત્યાં સુધી. હાર વાંધો નહીં, હારું ભગવાન તમે અમી થાય અને પાછી ભૂખ લાગી હોય તમારે ભેગા આવજો. હા પડે એમાં હા પડે બોલવા તો છું.